પાઠ 3 આટલા બધા રમકડા વિદ્યાલય ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાઠ 3 આટલા બધા રમકડા. આપણે અગાઉ સરસ મજાની પ્રવૃત્તિ કરી હતી, માટીમાંથી રમકડા બનાવતા શીખ્યા. હવે આપણે એક સરસ મજાનું રમકડાનું ગીત જોઈએ. શબ્દો ઊંટ, પોપટ અને મોટર. ડ આવતો હોય તેવા શબ્દો ગાડી, ઘોડા અને ઉડતું છે. જ્યારે વ આવતો હોય તેવા શબ્દો લાવી, વિમાન અને જોવા છે. વાતચીત. બાળ દોસ્તો, હવે હું જે કહું તે તમારે ધ્યાનથી સાંભળવાનું છે. તમારા દાદા દાદીને પૂછો, તેઓ નાના હતા ત્યારે કયા કયા રમકડાથી રમતા હતા. તમારા મમ્મી પપ્પાને પૂછો, તેઓ નાના હતા ત્યારે કયા કયા રમકડાથી રમતા હતા. તમે કોઈ રમકડું જાતે બનાવ્યું છે? શું બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, આટલું જાણી લાવી આવતીકાલે મને કહેવાનું છે. સરસ બાળ દોસ્તો, હવે આપણે ગીતમાંથી શબ્દો શોધીને લખતા શીખ્યા. સરસ, ચાલો આપણે હવે આગળની પ્રવૃત્તિ. નીચેના શબ્દોમાં ક્ષ પર ગોર કર. તો ચાલો પહેલા શું લખવું છે, અક્ષર. તો ક્ષ ક્યાં છે, આપણે ગોતીને ગોળ કરવાનો છે. પછી આ શું લખેલું છે, ક્ષત્રિય. તો આમાં ક્ષ ક્યાં છે, અહીં. તો અહીંયા ગોળ કરવાનું છે. આમ બાળ મિત્રો, તમારી જાતે તમારે આ બધા જ ગોતી અને જ્યાં તમને ક્ષ દેખાય ત્યાં ગોળ કરવાના છે. હવે તે જ પ્રમાણે નીચે જોઈએ. નીચેના શબ્દોમાં ક્ષની નીચે લીટી દોરો. તો ચાલો પેલું શું છે, શ્રુતિ. તો સ છે શ્રુતિમાં, હા. તો એની નીચે શું કરીશું, લીટી.
હવે આપણે શિક્ષકની મદદથી સરસ મજાની રમત રમીશું. રમત રમીએ. ચાલો બાળ દોસ્તો, આપણે વર્ગખંડમાં રમાય એવી એક રમત રમીએ. જુઓ, રુ, શ્ર, રુ અને ક્ષ આવતો હોય એવા નામ કાર્ડ પર લખી અને આ દોસ્તોના ગળામાં પહેરાવ્યા છે. હંજરી વાગે એટલે આ બધા બાળકોએ ગોળ ગોળ દોડવાનું છે અને ખંજરી વાગતી બંધ થાય એટલે પોત પોતાના ગ્રુપ સાથે ઊભા રહી જવાનું છે. જે બાળક ગ્રુપથી અલગ પડશે કે બીજા ગ્રુપમાં ઊભા રહેશે એ આઉટ ગણાશે. ચાલો હવે ખંજરી વગાડો. ચાલો ભાઈ, ખંજરી વાગતી બંધ થઈ ગઈ. કોણ પોતાના ગ્રુપમાં નથી? આ છોકરી આઉટ ગણાશે કેમ કે એ પોતાના ક્ષ ગ્રુપમાં નથી, પણ રુ ગ્રુપમાં આવી ગઈ છે. દોસ્તો, સમજાઈ ગઈ રમત? સરસ, ચાલો તો રમીએ. બાળમિત્રો, આ કાર્ડ પરથી બીજી રમત પણ રમી શકાય. તમને આપેલા કાર્ડ પર નામ લખ્યા છે, એ તમારું નવું નામ છે. નવા નામથી શિક્ષક બોલાવે તો જ તમારે કામ કરવાનું, જૂના નામથી બોલાવે તો નહીં કરવાનું. અને એમ કરશો તો તમે આઉટ ગણાશો. જુઓ, આ છોકરાને ઋષિ નામ પહેરાવ્યું છે, પણ તેનું સાચું નામ રાહુલ છે. હવે હું એમ કહું કે રાહુલ અહીં આવ, અને એ આવે તો આઉટ ગણાશે, અને એ ન આવે તો રમત આગળ ચાલશે. સરસ મજાની રમત રમ્યા, મજા આવી બાળ દોસ્તો. હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. આ રીતે લખો, ક્ષ, શ્ર, રુ અને રુ. આ ચારે અક્ષર તમારે તમારી પાઠ્ય પુસ્તકમાં જાતે લખવાના છે. લખો. ચાલો દોસ્તો, હવે ક્ષ, શ્ર, રુ અને રુ અક્ષરોને એક નવી રીતે લખતા શીખીએ. પહેલા આપણે ક્ષ લખતા શીખીએ. જુઓ, આ રીતે પહેલા ટ જેવો આકાર બનાવો, પછી એની ઉપરની અને નીચેની બાજુ આ રીતે નાના વળાંક કરો. જુઓ, અડધો ક્ષ બની ગયો. હવે એની બાજુમાં ઊભી લીટી કરો એટલે બની જાય ક્ષ. પછી આપેલી ખાલી જગ્યામાં ટપકા જોડીને ક્ષ લખી દઈએ. હવે શ્ર લખવાની રીત જોઈએ. શ્રનો પહેલો ભાગ લખવાની શરૂઆત ડાબી બાજુ નીચેથી ઉપર અને ત્યાંથી વાળી અને જમણી બાજુ નીચે. પછી એ જ ભાગ બનાવી અને એની બાજુમાં ઊભી લીટી કરવાની. હવે ત્રીજી જગ્યાએ જુઓ, આગળ મુજબનો જ ભાગ બનાવી અને નીચે એક ત્રાંસી લીટી કરીએ એટલે લખાઈ જાય શ્ર. ચાલો હવે રુ લખતા શીખીએ. જુઓ, તમે ત્ર લખતા શીખી ગયા છો. રુ લખવો હોય તો પહેલા ત્ર લખવો પડે. પહેલા
ત્રણનો અડધો ભાગ, પછી આખો ત્ર, અને પછી ત્રણની જમણી બાજુ અહીં વચ્ચેથી શરૂ કરી ઉપર અહીંથી વાળી અને નીચે અહીં સુધી લાવો એટલે લખાય રૂ. દોસ્તો, અહીં રૂ કઈ રીતે લખવો એ બતાવ્યું છે. એ જોઈ તમારી જાતે રૂ અને ક્ષ, ચ્ર, રૂ પણ લખો. આંગળી ફેરવો. ચાલો હવે આંગળી ફેરવીને મૂળાક્ષરોના આકારો યાદ રાખીએ. બધા મૂળાક્ષરમાં તીરની સાથે અંક પણ આપ્યા છે. જ્યાં એકડો લખ્યો છે તે તીરના છેડા બાજુથી આંગળી ફેરવવાની શરૂઆત કરવાની. હું અંક બોલીશ, તમારે એ રીતે આકાર મુજબ આંગળી ફેરવવાની. તમે પાટલી ઉપર અથવા તમારી હથેળીમાં પણ આંગળી ફેરવી શકો. જુઓ, આ ક્ષ છે, એમાં આ રહ્યો એક. તીરના છેલ્લા છેડાથી શરૂ કરીએ. એક, બે, ત્રણ, ચાર, ફરીથી એક, બે, ત્રણ, પછી ચાર. દોસ્તો, બીજા મૂળાક્ષરોમાં આપેલા અંક મુજબ આંગળી ફેરવો અને મૂળાક્ષરો લખતા યાદ રાખતા શીખો. ચલો હવે આગળ જોઈએ. હવે વાંચો અને લખો. જે શબ્દો તમને આપેલા, જે વાક્યો તમને સામે આપેલા છે, તે વાક્યો તમારે વાંચવાના છે અને સુંદર અક્ષરે સામે જોઈને લખવાના છે. લખો બાળ દોસ્તો. હવે અહીં કેટલાક વાક્યો આપ્યા છે. વાક્યો વાંચતા જવાનું છે અને તેની સામે આપેલી ખાલી જગ્યામાં લખતા જવાનું છે. પહેલું વાક્ય છે, ઋષભ વાંચે છે. એનું એ જ વાક્ય સામે આપેલી ખાલી જગ્યામાં લખી દઈએ. પછીનું વાક્ય કોણ વાંચશે? ખૂબ સરસ, આ ઋગ્વેદ છે, ખાલી જગ્યામાં લખી દઈએ. એ પ્રમાણે બીજા વાક્યો વાંચીએ અને લખીએ. ઋષિ યજ્ઞ કરે છે. શ્રવણ કાવડ લઈને ગયો. મારા અક્ષર સારા છે. આ રૂમ સારો છે. ખાંસી આવે તો રૂમાલ વાપરો. રોજ રોજ શ્રમ કરો. દર ચાર મહિને ઋતુ બદલાય છે. અને છેલ્લું વાક્ય છે, હંમેશા ક્ષમા આપો. દોસ્તો, આ વાક્યો તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખો. વાંચો અને લખો. બાળમિત્રો, અહીં આપેલા વાક્યો પહેલા તમારે વાંચવાના છે અને પછી તેમની સામે આપેલી ખાલી જગ્યામાં લખવાના છે. ચાલો પહેલું વાક્ય કોણ વાંચશે? બરાબર છે, સાચું વાંચ્યું, રૂમાલ વાપરો. જુઓ, ફરી વાંચું છું, રૂમાલ વાપરો. હવે આ વાક્ય અહીં લખી દઈએ. પછીનું વાક્ય છે, શ્રમ કરવો. ફરી વાંચું છું, ધ્યાન રાખો, શ્રમ કરવો. સાથે સાથે વાક્ય લખતા જઈએ. પછી કયું વાક્ય છે?
સરસ, ઋતુ બદલાય છે એને પણ લખી દઈએ. અને છેલ્લું છે, હંમેશા ક્ષમા આપો. જુઓ, એ પણ અહીં લખાઈ ગયું. દોસ્તો, આ વાક્યો તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખો. ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે સરસ મજાના રંગ પૂરવાના છે. રંગ પૂરવા બધાને જ ગમે. જે પ્રમાણે સૂચના આપેલી છે તે સૂચના વાંચી આપણે રંગ પૂરીશું. રંગ પૂરો. બાળ મિત્રો, તમને ચિત્રમાં રંગ પૂરવા ગમે? બધાને ગમે છે. ચાલો તમને એક ચિત્ર બતાવું. આ ચિત્રમાં ક્ષ, શ્ર, રુ અને રુ અક્ષરો આપ્યા છે. એને શોધી ક્ષમાં લાલ, શ્રમાં જાંબલી, રૂમાં પીળો અને રૂમાં વાદળી રંગ પૂરવાનો છે. ચાલો ચિત્રમાંથી ક્ષ, શ્ર, રુ અને રુ શોધીએ અને રંગ પૂરીએ. પહેલા જુઓ, ક્ષ ક્યાં ક્યાં દેખાય છે? આ ઝાડમાં જુઓ. આ એક, બે અને ત્રણ ક્ષ છે. અને આ છોકરાની ટી શર્ટ પર એક ક્ષ દેખાય છે. આ બધામાં લાલ રંગ પૂરી દઈએ. હવે શ્ર શોધીએ. ક્યાં છે, ક્યાં છે શ્ર? આ રહ્યા. એક, બે, ત્રણ અને ચાર. અને એક શ્ર આ રહ્યો ઝાડના થડમાં. એમાં જાંબલી રંગ પૂરીએ. હવે ઋષિનો રુ શોધીએ. ઋષિનો રુ કેટલા છે? એક, બે અને ત્રણ. એમાં પૂરીએ પીળો રંગ. હવે બાકી રહ્યો રૂપલનો રુ. અને એ તો એક જ છે. જુઓ, આ રહ્યો છોકરીના ફ્રોક પર. એમાં પૂરીએ વાદળી રંગ. સરસ બાળકો, આપણે સરસ મજાના રંગ પૂર્યા. હવે આપણે આગળ જોઈએ. પેજ નંબર પાઠ્યપુસ્તક પેજ નંબર 38 ઉપર તમને સરસ મજાનો ફકરો આપેલો છે. તે ફકરા પરથી આપણે પ્રશ્નો સુધારીને લખવાના છે. તો ચાલો આપણે જોઈએ પ્રશ્નો. તો જો રૂપાલી અને શિક્ષક બાગરા પર બેઠા, તો પેલું શું છે? ખોટું. તો આપણે એને સુધારીને સાચું લખવાનું છે. કોણ કાગડા પર બેઠું હતું? રૂપાલી અને ઋત્વિક બાગડા પર બેઠા. તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં સુધારીને લખવાનું છે. ચલો, ઋત્વિકના માથા પર રક્ત દઈને કઈ પડી? તો કોના માથા પર પડ્યું હતું? ઋત્વિકના કે રૂપાલીના? તો આપણે અહીંયા સુધારીને લખવાનું છે, રૂપાલીના માથા પર ટપ દઈને કઈ પડ્યું. ચલો, રૂમાલ ખડખડાટ હસ્યો. તો કોણ ખડખડાટ હસ્યું હતું? શિક્ષક. તો અહીંયા લખવાનું, શિક્ષક ખડખડાટ હસ્યો. પક્ષી સામે જોઈને બંને મિત્રો હસ્યા. કોના સામે જોઈને બંને મિત્રો હસ્યા હતા? વૃક્ષ સામે. વૃક્ષ સામે જોઈને બંને મિત્રો હસ્યા. ચલો હવે છેલ્લું જોઈએ. રૂપાળા વૃક્ષો પર લીલાછમ પક્ષીઓ હતા. તો રૂપાળા વૃક્ષો પર લીલાછમ પક્ષીઓ હતા કે લીલાછમ વૃક્ષો પર રૂપાળા?
બોલવાનું છે. આભાર.